લોકડાઉન દરમિયાન સસ્તા અનાજ કેન્દ્ર પરથી જરૂરિયાતમંદ પરિવારોને અનાજ સહિતની ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. રાણાવાવમાં આ વિતરણમાં આપવામાં આવતી દાળનો જથ્થો હલકી ગુણવત્તાવાળી હોવાને કારણે લોકો તેનો ઉપયોગ કરી શકે તેમ નથી. લોકડાઉન વચ્ચે રાણાવાવમાં સસ્તા અનાજ કેન્દ્ર પરથી સંચાલકો દ્વારા ખાદ્ય સામગ્રીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં આપવામાં આવતી ચણાની દાળ એક્સપાયરી ડેટવાળી આપવામાં આવી રહી છે. આ ચણાની દાળ લોકો ઉપયોગમાં લઈ શકે તેમ ન હોવાની ફરિયાદો ઉઠી હતી. આ અંગેની ફરિયાદ ઉઠતા રાણા બોરડી, દોલતગઢ, રાણાવાવ સ્ટેશન પ્લોટ વગેરે વિસ્તારમાં તપાસ કરતા ચણાની દાળ ખૂબ જ ખરાબ હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. અત્યારે હાલમાં અમારે દોલતગઢ ગામે રેશન કાર્ડનો જે આ કોરોનાના હિસાબે સરકારે જે ફ્રીમાં અનાજ આપેલ છે તેનું વિતરણ ચાલુ છે. તેની અંદરમાં દાળનો જથ્થો થોડોક નબળો આવેલ છે, તો અમે ગોડાઉન મેનેજરને જાણ કરતા ગોડાઉન મેનેજરે અમને આ દાળ વિતરણ કરવાની અત્યારે ના કરેલી છે અને અમે લૂજ દાળનું વિતરણ કરીએ છીએ. અમારી પાસે રાણા બોરડી, દોલતગઢ, પછી ચારોદા નેસ અને રામગઢ ના અમારે અત્યારે બીજો દિવસ છે આ દોલતગઢ ગામે વિતરણ ચાલુ છે. અડધી એમાં દાળ છે ને લૂજ આવેલી છે અને અડધી ઓલી આવેલી છે. લોકો હાલ કોરોનાના સંકટ વચ્ચે સરકારી યોજનાનો લાભ લેવા માટે સસ્તા અનાજ કેન્દ્ર ખાતે ઉમટી રહ્યા છે, ત્યારે જરૂરિયાતમંદ પરિવારોને હલકી ગુણવત્તાવાળો દાળનો જથ્થો આપવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. દિલીપ જોશી સાથે રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ.